વરેલી ગામ ખાતે થયેલા તોફાન દરમિયાન અટકાત કરવામાં આવેલ વધુ 9 આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે ગત દિવસો દરમિયાન પરપ્રાંતિય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે સમયે તોફાની યુવા દ્વારા પોલીસ જવાનો પર પથ્થરમારો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જે તોફાન દરમિયાન 200 થી વધારે તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં તબક્કાવાર આરોગ્ય વિભાગ દ્વારા તેઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે બાદ પ્રથમ રાઉન્ડમાં 2, બીજા રાઉન્ડમાં 4 અને આજ રોજ વધુ 9 આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું, જે બાદ વરેલી ખાતેનો કુલ આંકડો 15 જેટલો થયો છે, જે આંકડો સુરત જિલ્લાના બીજા તાલુકાને પાછળ પાડી પલસાણા તાલુકો પ્રથમ સ્થાન ઉપર જોવા મળે છે, જે તાલુકા માટે ખતરાની ઘંટી બરાબર કહી શકાય. આજે આપણે એ જગ્યા પર ઊભા છે, પલસાણા તાલુકાનો વરેલી ગામ, જ્યાં 4 તારીખે અહીંના પરપ્રાંતિઓએ પોલીસ ઉપર પથરાવ કર્યો હતો. તે દરમિયાન પોલીસે 204 જેટલાની અટક કરી હતી. એ અટકમાં 40 થી ઉપરનાને સેમ્પલ લીધા હતા કોરોના માટેના, તેમાં પ્રથમ 2, ત્યારબાદ બીજા 6ના રિપોર્ટ પોઝિટિવ આવતા, ત્યારબાદ 228 લોકોના ટોટલ રિપોર્ટ લઈ કર્યા છે, જેમાં આજે સવારે 9ના પોઝિટિવ આવતા અહીં તમામ જગ્યાએ નાકાબંધી કરી અને કોર્નર કર્યું છે, જ્યાં મેડિકલ ઓફિસરોથી માંડીને અહીં તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને પોલીસોને પણ અહીં ચાપતો બંદોબસ્ત માટે મૂકી દેવામાં આવ્યું છે. જ્યાં આપણે આગળ જઈશું ત્યાં મેડિકલની ટીમ કામગીરી શરૂ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તબક્કાવાર આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પોતાની ફરજ સતર્કતા દાખવીને નિભાવી રહ્યા છે, જ્યારે વરેલી ગામ ખાતે જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જે વિસ્તારોમાં ક્લસ્ટર બફર ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં લોકો સમજવા નથી માંગતા, જેઓ જાહેરમાં ફરતા જોવા મળી રહ્યા છે. હા, મારું નામ ડોક્ટર અરવિંદ એમ અસ્થાના છે, હું મેડિકલ ઓફિસર કડોદરા છું. તો પરમ દિવસે જો સેમ્પલ લેવામાં આવેલ હતા પ્રિઝનરના ગળુલી ગાઉન ખાતે નવી પારડી PSC દ્વારા, એમાં 9 વ્યક્તિના પોઝિટિવ આવ્યા છે પ્રિઝનર, જેને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે. સર, અત્યારે જે 200 થી પણ વધારે આરોપીઓ પકડાયા હતા, હજી એમાંના કોઈના હજી સેમ્પલ લેવાના બાકી છે? ના ના, એના બધા થઈ ગયા, તો કુલ મિલાઈને 15 કેસ પોઝિટિવ એમાંથી આવ્યા છે. સર, આજે હવે હાલ તો અત્યારે 15 લોકોના પોઝિટિવ આવ્યા છે, તો હવે હાલ આરોગ્ય તંત્ર કઈ પ્રકારની કામગીરી કરશે? હા, આરોગ્ય તંત્ર આખા વરેલી ગામના સર્વે કરવામાં આવે છે અહીંયા આપણી આશા વર્કર દ્વારા અને આપણા હેલ્થ સ્ટાફ દ્વારા, ઓર એમાં જો ભી અમે ARI વાલા મળશે એનું સેમ્પલ લેવામાં આવશે, અને હોમ ક્વોરન્ટાઇન ઘણા બધાના કરેલા છે, કન્ટેનમેન્ટ એરિયામાં બી કરેલા છે અને બફર એરિયા ઝોન બી બનાવવામાં આવેલ છે. સર, આ જે આરોપીઓ પકડાયા છે એમાં કોઈ એના પરિવારના પણ હશે, એ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે? ના, એ તો મજદૂર થાય એનામાંથી નથી લેવામાં આવેલ છે અત્યારે, કોઈ સિમ્ટમ નથી એમાં, અગર સિમ્ટમ આવશે તો હું લઈશ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા.